साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ આયુર્વેદિક આયુષ્ય મેળો તથા આયુષ્ય નિદાન સારવાર કેમ્પ યોજાયો। गुजरात सरकारना आरोग्य अने परिवार कल्याण विभाग नियामक श्रीनी कचेरी गांधीनगर निर्देशित आयुर्वेद शाखा जिला पंचायत साबरकांठा तेमज सरकारी आयुर्वेद हॉस्पिटल प्रांतिज अने हिम्मतनगर आयोजित आयुष मेरा में तालुका हेल्थ ऑफिसर सोलंकी जिला आयुर्वेद अधिकारी खराड़ी वैद्य पंचकर्म कल्पेश जोशी डॉक्टर एन के डेरिया महंत सुनील दासजी महाराज नगरपालिका कॉर्पोरेटर दीप्तिबेन ब्रह्मभट्ट सेजलबेन तेमज ललितभाई वगैरे अग्रणीओ उपस्थित रह्या हता। विविध रोगोना निष्णात डॉक्टरो डॉक्टर यतीनभाई जोशी डॉक्टर नीतिबेन डॉक्टर किरीटभाई पटेल डॉक्टर किंजलबेन डॉक्टर अंकिताबेन सहित उपस्थित रह्या हता अने आ आयुष मेराना केम्पमां सराहनीय सेवा आपी हती। सर्व रोग निदान अने तेना निवारण माटे विनामूल्ये दवाओनुं वितरण पण करवामां आव्युं हतुं। गुजरात सरकारना आरोग्य अने कल्याण परिवार द्वारा अवारनवार आ प्रकारना आयुर्वेदिक मेळानो आयोजनोनो लाभ ग्राम्य अने शहरी विस्तारना लोको मोटी संख्यामां लीधो हतो। जील रावल ZSTV प्रांतिज। आज रोज प्रांतिजमां आपणे आयुष मेळानो आयोजन करवामां आवेलुं हतुं। आमां बाळको आयुर्वेद अने होमियोपेथीथी परिचित बने एना माटे एक गेमनुं जेनुं नाम छे स्पिन ध व्हील। व्हील फेरवाथी जेना पर अटके ए डिपार्टमेंटमांथी सवालो पूछवामां आवे अने आवी रीते बाळको अने आ बधा ज सवालो अहीं जे पण लगावेला बेनरो छे एमांथी ज पूछवामां आवेला हता अने आनाथी आयुर्वेद अने होमियोपेथीथी बाळको परिचित थाय ए आ गेमनो उद्देश्य हतो। આજે અહીંયા તાલુકા કક્ષાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનું આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ આયુષ ડૉક્ટર્સ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથી બધા જ ડૉક્ટર્સ અહીંયા આજે સેવાઓ આપી રહ્યા છે અને પ્રાંતિજની જનતા તેનો બહોળા પ્રમાણમાં લાભ ઉઠાવી રહી છે। પ્રાંતિજ ખાતે આયુષ મેળામાં તાલુકા કક્ષાનો જે આયુષ મેળો યોજાઈ રહ્યો છે તેમાં એક વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ છે કે જેમાં આયુર્વેદિક પરંપરાગત અને પૌષ્ટિક વાનગીઓ છે તેનું લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે અને તેનો ખૂબ સરસ અમને પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે જે વડાપ્રધાનશ્રીએ મિલેટ્સ યર જાહેર કર્યું છે 2023ને તો આપણે કોદરી છે કોદરી બાજરી મકાઈ જેવા ધાન્યો કે જે જાડા ધાન્યો છે તેનો ઉપયોગ કરવો જોઈએ તો તેમાંથી બનાવેલી વાનગીઓનું ખૂબ સરસ રીતે અહીંયા પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે। સાથે સાથે તેમાં ગોખરું શતાવરી અશ્વગંધા જેવી ઔષધિઓ નાખવામાં આવી છે ન્યુટ્રીબોલ્સ કે જેમાં પૌષ્ટિક એકદમ ખૂબ જ સારી વાનગી છે તો તેનું ખૂબ સરસ રીતે અહીંયા પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આજે પ્રાંતિજ ખાતે આપણે જે આયુષ મેળાનું આયોજન કરી રહ્યા છીએ એ આયુષ મેળો ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને એના સીધા માર્ગદર્શન નીચે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી સાબરકાંઠા અને આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અને એની સાથે હર ઘર હર દિન આયુર્વેદ એ થીમ પર યોજવામાં આવી રહ્યો છે અને આ જે આયુષ મેળો છે એનો મુખ્ય હેતુ મુખ્ય એઇમ તો એ છે કે આયુષની જે સેવાઓ છે આયુષ એટલે કે આયુર્વેદ યોગ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી કે જે પાંચ ચિકિત્સા પદ્ધતિ છે એ પાંચે ચિકિત્સા પદ્ધતિનું એકત્રીકરણ એનો સમન્વય લોકો સુધી પહોંચે છેવાડાના લોકો એનો લાભ લે સ્વસ્થ અને તંદુરસ્તી મેળવે એ માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે અને પ્રાંતિજ ખાતે ઘણા બધા લોકોએ એનો લાભ લીધો છે। અહીંયા લગભગ આયુર્વેદના 16 ડિપાર્ટમેન્ટ છે। બાળરોગ નિષ્ણાત આપણે ડિપાર્ટમેન્ટ છે, ગાયનેકનું ડિપાર્ટમેન્ટ છે એટલે સ્ત્રીરોગ નિષ્ણાતનું ડિપાર્ટમેન્ટ છે, અગ્નિકર્મ છે, પંચકર્મ છે, હોમિયોપેથી ડિપાર્ટમેન્ટ છે, ચામડીના રોગોનું ડિપાર્ટમેન્ટ છે, એવા જુદા જુદા 15-16 ડિપાર્ટમેન્ટો છે અને એનો હેતુ તો એ જ છે કે આરોગ્ય સેવાઓ લોકો સુધી પહોંચે, લોકો એનો લાભ લે।